કેમ છો બાળકો? મજામાં ને? આજે આપણે ગુણાકાર કરતા શીખીશું, બે રકમ, ત્રણ રકમ અને ચાર રકમ. બરોબર છે બાળકો? તો અહીંયા હું એક રકમ લખું છું. હવે બાળકો, બે સંખ્યા હોય એક અને બે, બે સંખ્યા હોય તો એક ઝીરો આવશે. કેટલા ઝીરો આવશે? એક. ત્રણ સંખ્યા હોય તો બે ઝીરો, બે સંખ્યા હોય તો એક ઝીરો. બરોબર છે? હવે ત્રગડે ત્રણથી સ્ટાર્ટ કરીશું. તગડો પહેલાં આની સાથે અને પછી આની સાથે. ત્રણ ચોક બાર, બારનો બગડો, વધી એક, તંદુ છ, છ ને એક સાત. બરોબર છે બાળકો? હવે કોનો મારો આવશે? ચારનો. ચાર ચાર સોળ, અથવા તો ચોકે ચોકે સોળ. સોળનો છગડો, વધી પડી એક, ચાર તેરી બાર, બાર ને એક તેર. બરોબર છે બાળકો? તો એ એકડે તગડે તેર. હવે આને શું કરીશું આપણે? સરવાળો. છ ના છ, બે અને ત્રણ તો એક બે, ત્રણ ચાર અને પાંચ, ત્રણ અને બે કેટલા થશે? પાંચ અડે પાંચ, અને સાતમાં એક નાખો તો આઠ અડે આઠ. આઠ પાંચ છ, આઠસો ને છપ્પન. બરોબર છે બાળકો? આ એકમ, આ દસક અને આ સો, આઠસો છપ્પન આપણો જવાબ છે. બરોબર છે? હવે ત્રણ રકમનો દાખલો શીખવાડું છું. ઓકે, હવે આપણે એક ઝીરોવાળી રકમ લેશું, એટલે આપણને ઝીરોવાળી રકમમાં દાખલો કેમ ગણવો એ સમજાય. ચાલ, અહીંયા એક બે અને ત્રણ સંખ્યા છે, એટલે કેટલા મીંડા આવશે? એક અને બે. સૌથી પહેલાંથી સ્ટાર્ટ કરવાનું બગડો. તો ઝીરો સાથે કોઈ પણ સંખ્યા ગુણાય, જવાબ ઝીરો. અહીંયા ઝીરો, પછી બે છક બારનો બગડો, વધી એક, બે તેરી છ, છ ને એક સાત. બગડાનો વારો પૂરો થઈ ગયો. તો હવે ચાર અને એક એટલે કેટલી સંખ્યા થઈ ગઈ? બે. બે સંખ્યા એટલે કેટલા ઝીરો? એક ઝીરો. ચોકડો ઝીરો સાથે ગુણાય છે, એટલે જવાબ ઝીરો. ચાર છક ચોવીસનો ચોકડો, વધી બે, ચાર તેરી બાર, તેર અને ચૌદ. હવે એકડાનો વારો આવી ગયો, છેલ્લી સંખ્યા કોઈ છે નહીં, એટલે હવે અહીંયા એકેય મીંડું આવે નહીં. એકડો ઝીરો સાથે ગુણાય, તો જવાબ ઝીરો. એક છ છ, એક ત્રણ ત્રણ. ચાલો બાળકો, આનો સરવાળો કરીશું. ઝીરો ના ઝીરો, છ ના છ, ચારમાં ત્રણ નાખો ચાર, પાંચ છ અને સાત, ચાર ને બે છ, સાત ને એક આઠ. બરોબર છે બાળકો? તો આપણે કયો દાખલો કર્યો? બે રકમના ગુણાકાર. કેટલી રકમના? બે. હવે ત્રણ રકમના, આ બે રકમનો ગુણાકાર હતો, આ ત્રણ રકમનો ગુણાકાર શીખો. બરોબર છે? હવે એક ચાર રકમવાળો શીખવાડું છું. બરોબર છે? તો એની રકમ અહીંયા લખું છું. ઓકે, ચાર બે બે છ ગુણ્યા ત્રણ ઝીરો ઝીરો અને ચાર. ઝીરોવાળી સંખ્યા એટલે લઉં છું કે સૌથી વધારે બાળકોને ઝીરોમાં પ્રોબ્લેમ્સ થાય છે. ચાલો, એક બે ત્રણ અને ચાર રકમ છે, તો ત્રણ ઝીરો આવશે. કેટલા ઝીરો આવશે? ત્રણ ઝીરો. બરોબર છે બાળકો? સમજાય છે? ત્રણ ઝીરો. ચાલો, ત્રણ છ ચોવીસનો ચોગડો, વધી પૈડી બે, તંદુ છ, છ ને બે આઠ, ત્રણ દુ છ, બરોબર તંચોક બાર. હાલો, હવે બાળકો કેટલી સંખ્યા છે? એક બે અને ત્રણ, ત્રણ સંખ્યા છે, એટલે કેટલા ઝીરો આવશે? બે. ઝીરો સાથે છ ગુણાય એટલે ઝીરો, ઝીરો સાથે બે ગુણાય એટલે ઝીરો, ઝીરો સાથે બે ગુણાય એટલે ઝીરો, ઝીરો સાથે ચાર ગુણાય એટલે ઝીરો. હવે બાળકો કેટલી સંખ્યા છે? બે. તો કેટલા ઝીરો આવશે? એક. ઝીરો સાથે છ ગુણાનો ઝીરો, ઝીરો સાથે બે ગુણાય ઝીરો, ઝીરો સાથે બે ગુણાય ઝીરો, ઝીરો સાથે ચાર ગુણાય ઝીરો. ઝીરો સાથે કોઈ પણ સંખ્યા ગુણાય, જવાબ ઝીરો આવે. હવે ચાર એક જ છે, એટલે એક ઝીરો ન આવે. ચાર છ ચોવીસનો ચોગડો, વધી બે, ચાર દુ આઠ ને બે દસનું શૂન્ય, વધી એક, ચાર બે આઠ ને એક નવ, ને ચોકે ચોકે સોળ. હવે આ બધાનો સરવાળો. ચાર ના ચાર, ઝીરો ના ઝીરો, નવ ના નવ, ચારમાં છ નાખો તો દસ, દસનું શૂન્ય, વધી એક, આઠ ને એક નવ ને એક દસ, દસનું શૂન્ય, વધી એક, છ ને એક સાત, બે ના બે,
એકના એક, બરોબર છે બાળકો? આપણે બે રકમ, પછી ત્રણ રકમ અને પછી ચાર રકમ.